નમસ્તે બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે નવી આવેલી છે તેની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ 3 છે, ચાલો માપીએ. વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા. જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો. તો તેમાં શું કહેવા માગે છે, શાળા તેમજ ઘરની અમુક વસ્તુઓના નામ નોંધો, તેની યાદી બનાવો, તેની તમારી વેંતથી લંબાઈ અને પહોળાઈ માપો, અને પછી માપપટ્ટી કે ફૂટપટ્ટીથી તેની લંબાઈ અને પહોળાઈ માપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે કહેવામાં આવ્યું છે તેનું આપણે પહેલાં આ પ્રવૃત્તિને કરીએ. તેની અંદર આપણે અહીંયા લખવાનું છે વસ્તુનું નામ, લંબાઈ, પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ. તો તે કોષ્ટક બનાવ્યું છે તે જ જોઈએ. તેમાં ઘરનો દરવાજો, શાળાનો દરવાજો, બારી, ટીવી, કબાટ, તિજોરી અને પેટી. તેમાં વેંતથી લંબાઈ માપેલી છે વિદ્યાર્થી મિત્રો, અને પહોળાઈ વેંતથી માપેલી છે. ઘરનો દરવાજો છે તેની વેંત 15 વેંત અને પહોળાઈ છે 7 વેંત, જ્યારે ફૂટપટ્ટીથી 6 ફૂટ અને 4 ફૂટ થાય છે. ત્યાર પછી બીજા નંબર છે શાળાનો દરવાજો, લંબાઈ છે 15 વેંત અને પહોળાઈ છે 7 વેંત, જેની લંબાઈ થાય છે ફૂટપટ્ટીમાં 6 અને 4 ફૂટ. ત્યાર પછી એક બારી છે, બારી 7 વેંત છે અને 4 વેંત છે, જે 4 ફૂટ અને 2.5 ફૂટ થાય છે. ત્યાર પછી છે ટીવી, જે લંબાઈ છે 7 વેંત, પહોળાઈ છે 6 વેંત, ત્યાર પછી ફૂટમાં 4 ફૂટ અને 3 ફૂટ છે. ત્યાર પછી છે કબાટ, જે 5 વેંત છે અને 3 વેંત, જે ફૂટમાં થાય છે 3 ફૂટ અને 1.5 ફૂટ. ત્યાર પછી 6 નંબરે તેજોરી છે, 4 વેંત થાય છે અને 3 વેંત થાય છે, જેની 2.5 ફૂટ અને 1.5 ફૂટની લંબાઈ થાય છે. 7 નંબરે છે પેટી, જે 5 વેંત અને 4 વેંત થાય છે, જે 3 ફૂટ અને 2 ફૂટ થાય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ તો શું કહેવા માગે છે, ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે લાકડા, રીબીન, પ્લાસ્ટિક, પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકન માપપટ્ટી અને મીટર પટ્ટી બનાવવાની છે. તો આપણે કઈ રીતે બનાવી તે પણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કીધું છે કે સૌપ્રથમ 1 અથવા 2 ફૂટ લાંબી લાકડા કે પ્લાસ્ટિકની પટ્ટી લો, તેના પર પેન્સિલ કે માર્કર વડે ફૂટ લઈને અંકન કરો અને માપપટ્ટી તૈયાર થઈ જશે. આ પ્રકારે મીટર પટ્ટી પણ તૈયાર થશે. આગળ જોઈએ હવે આપણે. ત્યાર પછી આવે છે તમારા ઘરથી દુકાન કેટલા પગલાં છે. તો તમારા ઘરથી દુકાન એટલે 180 પગલાં દૂર છે. ત્યાર પછી છે તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલાં છે. તો તમારા ઘરથી તમારા મિત્રનું ઘર 220 પગલાં થાય છે. આગળ જોઈએ હવે આપણે. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે કે તમારા વર્ગથી શૌચાલય કેટલા પગલાં દૂર છે. તો અહીંયા 30 પગલાં છે. ત્યાર પછી શાળામાં ઓફિસના દરવાજાથી MDMના રસોડાનો દરવાજો કેટલા કદમ દૂર છે. તો 45. ત્યાર પછી ઓફિસથી ધોરણ 1 5 પગલાં, ઓફિસથી ધોરણ 3 20 પગલાં, ઓફિસથી ધોરણ 5 25 પગલાં, ઓફિસથી ધોરણ 7 જે રૂમ છે તેના દરવાજા એટલે કે 65 પગલાં, ઓફિસથી ધોરણ 2નો 10 પગલાં, ઓફિસથી ધોરણ 4નો 30 પગલાં, ઓફિસથી ધોરણ 6નો 40 પગલાં, ઓફિસથી ધોરણ 8નો 75 પગલાં દૂર છે. ત્યાર પછી છે આ બધા અંતરનું માપ લખ્યા પછી તમારા વર્ગના 5 મિત્રોને લખેલા માપની ચર્ચા કરો, ઓછા કદમ અને વધારે કદમ નોંધો અને તેમનું કારણ સમજો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેં થોડીક નોંધ કરેલી છે કે ભાઈ મારા 5 મિત્રોના માપનની સરખામણી કરતાં સમજાય છે કે દરેકના થોડા ઘણા માપમાં ફેરફાર છે. આ અંદાજિત માપ છે, તેમજ આ માપ કરવા માટે પગલાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મારા દરેક મિત્રના પગલાંના માપ પણ જુદા જુદા છે, જેથી પગલાંના નાના મોટા હોવાથી માપમાં પગલાં પણ ફેરફાર છે.
જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 4 ની અંદર. આવજો.